આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર રાજકીય ગરમાગરમી વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વોર્ડ નંબર 11 ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રીમતી મયુરિકાબેન હિતેશભાઈ પટેલ અને વિપુલભાઈ બારોટ દ્વારા હાઈ ટેન્શન રોડ પર જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુની 10 સોસાયટીના રહીશો પણ સામેલ થયા હતા. એટલું જ નહીં, ત્યાંના સ્થાનિકો દ્વારા આ વખતે કોંગ્રેસને વોટ આપવાનું પણ વચન આપ્યું હતું. સ્પીડ ન્યૂઝ 17 વડોદરા હંમેશા સત્યની સાથે. સ્વરાજની ચૂંટણીમાં તમે કેન્ડિડેટ જાહેર થયા છો, તમારી રણનીતિ શું છે? હું મયુરિકા પટેલ ગુલાબવાટિકા સોસાયટીમાં રહું છું અને વોર્ડ નંબર 11ની ઉમેદવાર છું. સ્થાનિક સ્વરાજ્યનું આ ઇલેક્શન છે, આ કોઈ રાજ્ય કે શહેરનું કે દેશનું ઇલેક્શન નથી, ફક્ત અને ફક્ત આ શહેરનું વોર્ડનું ઇલેક્શન છે, નગરજનોના પ્રશ્નોનું ઇલેક્શન છે. નગરજનોના સ્થાનિક પ્રશ્નો, સ્થાનિક પાયાની જરૂરિયાતો માટેનું આ એક ચૂંટણી લડવામાં આવી રહી છે. પ્રજાહિતના કાર્યો મારે કરવાના છે. રોડ રસ્તા અને ગટરની સુવિધા અહીંયા આગળ છે ને, એનો અભાવ છે. એ માટે હું એક પૂરતો પ્રયત્ન કરીશ કે પ્રજાલક્ષી કામો કરી શકું. ચૂંટણી હાર અને જીત એક અલગ વાત છે, પણ એ બધી વસ્તુઓથી પર રહીને અને પ્રજાલક્ષી કાર્યો કરીશ. સુનામ મયુરિકા પટેલ.